વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 5 શ્વેત ક્રાંતિના પ્રણેતાઓ ભણી રહ્યા છે. તેમાં અત્યાર સુધી આપણે ત્રિભુવનદાસ પટેલનો થોડો જીવન પરિચય જોયો અને તેમણે કરેલા કાર્યો વિશે માહિતી મેળવી. હવે આપણે આગળ જોઈએ તો સહકારી મંડળીની સ્થાપના અને અંગેના કે સહકારી મંડળીની સ્થાપના અંગેના વિચાર બીજનું વાવેતર કરનાર સરદાર વલ્લભભાઈ પટેલ હતા. કે સહકારી મંડળીની સ્થાપના આપણે કરવી જોઈએ એ અંગેનું વિચારના બીજનું વાવેતર કોણે કર્યું હતું? તો વલ્લભભાઈ પટેલે કર્યું હતું. અને તેના સ્વપ્નદ્રષ્ટા હતા ત્રિભુવનદાસ પટેલ અને એના સ્વપ્નશિલ્પી હતા વર્ગીસ કુરિયન. કે સહકારી મંડળી ત્રણ વ્યક્તિઓએ આ કાર્ય કર્યું. તો એકે વિચારનું બીજનું વાવેતર કર્યું, કે એકે સુઝાવ આપ્યો કે આપણે આવું કંઈક કરવું જોઈએ. તો એ સુઝાવને માનીને એનું સ્વપ્ન કોણે જોયું? ત્રિભુવનદાસ પટેલે. અને એ સ્વપ્નના શિલ્પી બરાબર એ સ્વપ્નનું ઘડતર કરનાર કોણ હતા? તો ડોક્ટર વર્ગીસ કુરિયન. લગભગ 4 દાયકાઓ સુધી બંને ખભે ખભો મિલાવી અમૂલ બ્રાન્ડને વિશ્વના સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધિ અપાવી. કે ડોક્ટર વર્ગીસ કુરિયન અને ત્રિભુવનદાસ પટેલ એમણે લગભગ 4 દાયકાઓ સુધી કામ કર્યું અને 4 દાયકાઓ સુધી સાથે કામ કરીને ખભે ખભો મિલાવીને કામ કર્યું અને અમૂલ બ્રાન્ડને સમગ્ર વિશ્વની અંદર પ્રસિદ્ધિ અપાવી, એટલે કે નામના અપાવી, ખ્યાતિ અપાવી. ત્રિભુવનદાસ 3 જૂન 1994 91 વર્ષની વયે અવસાન પામ્યા. કે 3 જૂન 1994 91 વર્ષની ઉંમરે તેઓ મૃત્યુ પામ્યા. ત્યાં સુધી વિવિધ સરકારી ક્ષેત્રોમાં એકાધિક એટલે એકથી અધિક વધારે હોદ્દાઓ ઉપર તેઓ કાર્યરત રહ્યા. કે તેમણે મૃત્યુ પામ્યા ત્યાં સુધી વિવિધ સહકારી ક્ષેત્રોમાં એકથી વધારે હોદ્દાઓ ઉપર તેઓ કામ કરતા હતા. ત્રિભુવનદાસને કોમ્યુનિટી લીડરશીપ માટે ફિલિપાઇન્સનો રેમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવ્યો. ત્રિભુવનદાસ પટેલને કયો એવોર્ડ મળ્યો હતો? કોમ્યુનિટી લીડરશીપ માટે. સેના માટે? તો કોમ્યુનિટી લીડરશીપ માટે ફિલિપાઇન્સનો રેમન મેગ્સેસે એવોર્ડ આપવામાં આવ્યો. ઈસવીસન 1964 ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ પણ એમને આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત નાના મોટા અનેક એવોર્ડ, માન સન્માન અને હોદ્દાઓ તેમને તેમની સેવાકીય પ્રવૃત્તિઓ માટે મળ્યા હતા. કે પૂરા જીવન દરમિયાન એમણે ઘણા બધા એવા કામો કર્યા હતા અને જેને કારણે તેમને ઘણા બધા એવોર્ડ પણ પ્રાપ્ત થયા હતા. ઈસવીસન 1971 અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. સ્વૈચ્છિક નિવૃત્તિ એટલે કે સ્વેચ્છાએ નિવૃત્ત થવું, રિટાયરમેન્ટ લેવું. કે 1971 તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી અમૂલ ડેરીના અધ્યક્ષ સ્થાનેથી. ત્યારે પ્રચંડ એટલે કે ઘણો બધો લોકાદર એટલે કે લોકોનો આદર સાંપડ્યો, એટલે કે મળ્યો. કે તેમણે જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે તેમને ઘણો બધો લોકોનો માન સન્માન આદર સાંપડ્યો, એટલે કે મળ્યો. દરેક સભ્યએ પોતાની ઈચ્છાથી 1-1 રૂપિયો એકત્ર કરીને 6,80,000 રૂપિયાની થેલી ભેટ ધરી. આ પણ તમને એક વાક્યની અંદર પૂછી શકાય કે ત્રિભુવનદાસ પટેલે જ્યારે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે દરેક સભ્યએ સભ્યોએ તેમને કેટલા રૂપિયાની થેલી ભેટ ધરી? તો 6,80,000. કે જનકલ્યાણ પ્રવૃત્તિમાં હંમેશા રસ રુચિ ધરાવતા, જનકલ્યાણ એટલે કે લોકોના કલ્યાણમાં જ હંમેશા, લોકોનું કલ્યાણ કઈ રીતે થાય એ પ્રવૃત્તિઓમાં જ હંમેશા રસ અને રુચિ ધરાવતા ત્રિભુવનદાસે તેમના ધર્મ પત્ની મણિબહેને, એમના પત્નીનું નામ શું હતું? મણિબહેન. ગ્રામજનો માટે શક્ય એવું સેવા કાર્ય કરવાની પ્રબળ ભાવનાને ચરિતાર્થ કરવાનો સંકલ્પ કર્યો. ચરિતાર્થ એટલે કે સફળ કરવાનો સંકલ્પ તેમણે કર્યો. કે ઢળતી વયે, ઢળતી એટલે કે ગડપણની અંદર ચિરંજીવ યશ અપાવે તેવી, ચિરંજીવ એટલે કેવી કે લાંબી. કે માણસ જે છે એ પોતાના એ અમુક સમય પછી મૃત્યુ પામે છે, પરંતુ એના કાર્યો જે છે, સારા કાર્યો જે છે એ ક્યારેય મૃત્યુ પામતા
નથી એ માણસના મૃત્યુ પછી પણ અમર રહે છે તો ત્રિભુવનદાસ પટેલે પણ ઢળતી વયે પોતાને ચિરંજીવી એટલે કે લાંબી આવરતા વાળું યશ અપાવે એટલે કે કીર્તિ નામના ખ્યાતિ અપાવે તેવી એક કાર્ય યોજનાનો પોતાને મળેલી ભેટની મોટી રકમથી શુભારંભ કર્યો શુભ શરૂઆત કે તેમણે શું વિચાર્યું કે હું નહીં રહું તો વાંધો નહીં પરંતુ મારું કરેલું કાર્ય જે છે હંમેશા લોકો યાદ રાખે તે માટે તેમણે શું કર્યું કે પોતાને જે 6,80,000ની ભેટ મળી હતી એ મોટી રકમથી તેમણે એક શુભારંભ કર્યો જે ત્રિભુવન ફાઉન્ડેશનના નામે આજે પણ સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની તેમજ પશુ ચિકિત્સાની સેવાનો લાભ 600થી પણ વધુ ગામને મળી રહ્યો છે તેમને 6,80,000ની જે થેલી મળી હતી ભેટમાં એનો એમણે ક્યાં ઉપયોગ કર્યો ત્રિભુવનદાસ ફાઉન્ડેશનમાં બરાબર અને ત્રિભુવનદાસ ફાઉન્ડેશન કયું કાર્ય કરે છે તો સ્ત્રીઓ અને બાળકોના સ્વાસ્થ્યની સંભાળ રાખે છે તેમજ પશુ ચિકિત્સાની સેવાઓ પણ આપે છે અને તેનો લાભ 600થી પણ વધુ ગામને મળી રહ્યો છે આ પણ તમને પૂછી શકાય કે ત્રિભુવનદાસ ફાઉન્ડેશન કયું કામ કરે છે શ્વેત ક્રાંતિના પ્રણેતા અને સહકારી મંડળીના સ્વપ્નદ્રષ્ટા કે શ્વેત ક્રાંતિના પ્રણેતા અને સહકારી મંડળીનું સ્વપ્ન જોનાર તરીકે આજે પણ ત્રિભુવનદાસ પટેલ પોતાના સેવાકીય કાર્યો થકી ગુજરાતના ખેડૂતોના હૃદયમાં આદરણીય સ્થાન ધરાવે છે પહેલા જ કીધું મેં તમને કે માણસ જે છે એ મૃત્યુ પછી પણ માણસે જો લોકોના હૃદયમાં સ્થાન પામવું હોય ઓળખાવવું હોય કે મારા મૃત્યુ પછી પણ લોકો મને માન સન્માન અને આદરથી જ યાદ કરે તો આપણે એ પ્રકારના કામો કરવા જોઈએ તો ત્રિભુવનદાસ પટેલે પણ એ જ પ્રકારના કામો કર્યા પોતાના 91 વર્ષની આયુમાં એમણે ઘણા બધા સેવાઓના કાર્યો કર્યા અને તે સેવાકીય કાર્યો થકી જ તેઓ આજે પણ ગુજરાતના જે ખેડૂતો છે એમના હૃદયની અંદર માન ભર્યું સ્થાન આદરણીય સ્થાન ધરાવે છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર કહેવત છે કે વિના સહકાર નહીં ઉદ્ધાર નિયુક્તિ એનો અર્થ શું થશે તો સાથ સહકાર વિના પ્રગતિ થતી નથી આ વસ્તુ દરેક વ્યક્તિએ યાદ રાખવા જેવી છે કે કોઈ પણ કાર્ય હોય પછી તે નાનું હોય કે મોટું હોય પરંતુ સાથ અને સહકાર વિના કોઈ પણ દિવસ એ કાર્ય સફળ થતું નથી કે સાથ સહકાર જો કોઈનું મળે તો અવશ્ય પ્રગતિ થાય જ છે તે પ્રમાણે બીજી બધી પણ કહેવતો આવી શકે એક કરતા બે ભલા અથવા જાજા હાથ રણિયામણા બરાબર છે એ કહેવતો પણ આવી શકે નિયુક્તિને તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી સફળ કરી બતાવી બરાબર કે આ ઉક્તિથી તેમણે પોતાની જીવનશૈલી તેમજ કાર્યપ્રણાલીથી સાર્થક કરી બતાવી કે તેમણે વર્ગીસ કુરિયનની સાથે મળીને ખરેખર ખૂબ જ અદ્ભુત કાર્ય કર્યું અને લોકોના હૃદયમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કર્યું હવે પછી ડૉક્ટર વર્ગીસ કુરિયનનો જીવન પરિચય જે છે અને અમૂલમાં એમનું યોગદાન જે છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક યુ